ગુજરાત, તાજા અને તહેવારને લઈને આવ્યા મોટા સમાચાર. નવરાત્રી તહેવારની પણ મજા બગડશે, લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ. અને દેશના પીએમ નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય અને સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. દેશના વડાપ્રધાને કર્યું ડિનર. G20ના સફળતા પછી પીએમ મોદીએ સુરક્ષા કર્મીઓ સાથે ડિનર કર્યું હતું, જે શુક્રવારે સાંજે ભારત મંડપમ ખાતે યોજાયું હતું. આ ભોજન સમારંભમાં પોલીસ, અર્ધલશ્કરી દળ અને અન્ય એજન્સીના લોકોને પીએમ મોદી મળ્યા હતા. શુક્રવારે સાંજે 6 વાગે પીએમ મોદી ભારત મંડપમ પહોંચ્યા હતા. આ દરમિયાન હાજર સુરક્ષા કર્મચારીઓને G20ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ પીએમ મોદીએ પોતાને દેશનો સૌથી મોટો મજૂર ગણાવ્યા હતા. આગળના મહત્વના સમાચાર. વન નેશન વન ઇલેક્શન કમિટીની પ્રથમ બેઠક આજે દિલ્હી ખાતે યોજાશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં દેશમાં યોજાનારી ચૂંટણીઓ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ, કાયદા સચિવ અને અન્ય લોકો પણ હાજરી આપશે. હવે તહેવારને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર અને ફટાકડા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ. દર વર્ષે દિવાળી પર દિલ્હીની હવા પ્રદૂષિત થઈ જાય છે, જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ગયા વર્ષે દિવાળી પર ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા નહીં ફોડવામાં આવશે. મંત્રી ગોપાલ રાયે કહ્યું કે વધતા પ્રદૂષણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પ્રકારના ફટાકડા બનાવવા, વેચવા, સ્ટોર કરવા અને ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેના કારણે આ સમસ્યા વધુ વધે છે. હવે સુપ્રીમ કોર્ટને લઈને આવ્યા મોટા સમાચાર. મતદાન ઓળખપત્ર બનાવવા માટે હવે આધાર કાર્ડ આપવું ફરજિયાત નથી. કેન્દ્રીય ચૂંટણી પંચે આ માહિતી સુપ્રીમ કોર્ટમાં આપી છે. તેલંગણાના ટી નિરંજને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં મતદાન ઓળખપત્ર બનાવવા માટેની જોગવાઈની સ્પષ્ટતા માંગી હતી. તેમણે જણાવ્યું છે કે મતદારની ઓળખની ખાતરી કરવા 6B ફોર્મમાં આધાર નંબર આપવો ફરજિયાત છે, પરંતુ જેની પાસે આધાર કાર્ડ નથી તેઓ મતદારની ઉંમર હોવા છતાં ઓળખપત્ર બનાવી શકતા નથી. ત્યારબાદ ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 23-29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે, જેને લઈને ST વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. આ દિવસોમાં ST વિભાગ 1000 વધારાની બસો વિવિધ રૂટ પર દોડાવશે, જેથી યાત્રાળુઓને કોઈ સમસ્યા ન થાય. આ સિવાય શ્રદ્ધાળુઓને અંબાજીથી ગબ્બર જવા માટે 20 નાની બસો દોડાવવામાં આવશે. ગયા વર્ષે ST વિભાગે 600 વધારાની બસો પૂનમના દિવસે દોડાવી હતી. આ વર્ષે પણ નવરાત્રી તહેવારની મજા બગડશે. નવરાત્રી અને દિવાળીના તહેવારમાં વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડી અને અરબસાગરમાં આગામી 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે, જેથી 2 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર સુધી વરસાદ ફરી પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળી દરમિયાન પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.